હલો હાય આય હાય, હું રવિ બારોડી ફનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. યમનની રાજધાની સનામાં હુતી બળવાખોરોના 18 સ્થળો પર અમેરિકા સહિત 7 દેશોનો 4th હુમલો. ન્યૂયોર્કમાં ઈ બાઇકની બેટરીને કારણે 6 માળની ઇમારતમાં આગ, 1 ભારતીય પત્રકારનું મોત. લંડનના મેયર સાજિદ ખાનને લઈને મુસ્લિમ વિરોધી અને રંગભેદી ટિપ્પણી કરનાર બ્રિટિશ સાંસદ સસ્પેન્ડ. રશિયામાં એલેક્સીને ઠંડીમાં રાખ્યા બાદ મુક્કા મારીને હત્યા કરી હોવાનો KGB પર મોટો આરોપ. ઉત્તર પ્રદેશના કૌશંબીમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, માલિક સહિત 8ના મોત, 13 લોકો અંદર ફસાયા. છત્તીસગઢમાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં 3 નક્સલી ઠાર, BSFનું ઓપરેશન હજી ચાલુ. મરાઠા અનામત આંદોલનકારી જરાંગેનો આરોપ, કહ્યું મને મારી નાખવા ઈચ્છે છે ફડણવીસ. જમ્મુથી અચાનક ડ્રાઈવર વિના માલગાડી રવાના થઈ ગઈ, 100ની સ્પીડે 83 કિલોમીટરનું સફર કાપી અટકી. રાજકોટમાં PM મોદીના હસ્તે ગુજરાતની પહેલી એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરાયું. અમદાવાદ ડિવિઝનના 9, રાજકોટના 12 અને વડોદરાના 8 રેલવે સ્ટેશનો આધુનિક બનાવાશે. સુરતમાં 50,000 માંગનાર પ્રેમિકાને સળિયાના ઘા મારીને મોતને ઘાટ ઉતારનાર પ્રેમીની ધરપકડ. નર્મદ યુનિવર્સિટી પહેલીવાર મૃત્યુ પામેલા પ્રોફેસરને મરણોપરાંત PhD ડિગ્રી આપશે. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ 4-4 સમાચાર. હું રવિ બારોડ, તમારો યાર. આગળનો તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર.